ભલે મારી પાસે પૈસા ના હોય, ભલે બનાસકાંઠા પાસે પૈસા ના હોય સાહેબ, પણ જયારે વટ રાખવાનો હોય ને ત્યાં તો આખા ગુજરાતમાં મારા બનાસકાંઠા જિલ્લાએ વટ રાખે. મહા વિધાનસભાની ચૂંટણી એ ટૂંક સમયની 10-15 દિવસની અંદર જાહેરાત થવાની છે. મહા વિધાનસભાની 2-3 વખતની ચૂંટણી હોય કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય, એની અંદર કદાચ ઠાકોર સમાજ તો હું ઉમેદવાર હોઉં એટલે હોય, પણ સર્વ સમાજ તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે, ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે. જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે એવી બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું જાહેરનામું ક્યારે બહાર પડશે એની આગાહી થઈ ગઈ છે. કોંગ્રેસના સાંસદ ગિનીબેન ઠાકોરે આ આગાહી કરી દીધી છે અને આ બેઠક પરથી કોંગ્રેસના કયા ઉમેદવાર રહેશે એનો સંકેત પણ તેમણે આપ્યો છે. એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે, હું ઇમરાન. છેલ્લી લોકસભા ચૂંટણી વખતે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગિરિબેન ઠાકોર વિજેતા થયા અને ત્યારથી વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે. કારણ કે આ બેઠક પર ગિનીબેન ધારાસભ્ય હતા, તેમણે રાજીનામું આપ્યું. ત્યારથી આ બેઠક પર કોંગ્રેસના કયા ઉમેદવાર ચૂંટણી લડશે અને પેટા ચૂંટણી ક્યારે થશે એ સતત ચર્ચાતું રહ્યું છે. ત્યારે એક ભાષણ દરમિયાન ગિનીબેને આ ચૂંટણીને લઈને મહત્વની વાત કરી છે એ જોઈએ. ત્યારે 29મી તારીખે આપ સૌને આપણે પહેલા પાટણ મુકામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન રાખ્યું હતું. હું મારું ત્યાંથી 2012ની ચૂંટણી હતી, અહીંથી રંગે ચંગે ફેટા બાંધીને બધા ગયા હતા. એમ સાહેબ બધા ફેટા બાંધીને આવશે, પણ જે દિવસે ફટાકડા ફોડીને સ્વાગત કર્યું હતું એવા ને એવા ફટાકડા લાવજો અને અમારા બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો અને ડ્રોનમાં ગુલાબના ફૂલ ભરીને બનાસકાંઠાની જનતાનું સ્વાગત કરજો. આ પહેલું એમનું કરજો, પછી મારો કરજો. ભલે મારી પાસે પૈસા ના હોય, ભલે બનાસકાંઠા પાસે પૈસા ના હોય સાહેબ, પણ જયારે વટ રાખવાનો હોય ને ત્યાં તો આખા ગુજરાતમાં મારા બનાસકાંઠા જિલ્લાએ વટ રાખ્યો છે અને વટ રાખ્યો છે ત્યારે તમારું સન્માન છે આ બધું, અને સન્માન તમારું છે ત્યારે ક્યાંય પાટણ જિલ્લાને મહેસાણા જિલ્લાને એવું ના લાગે કે આ ગેનીબેનનું મામેરું એ બળદેવજીને ચંદનથી ભરવાના છે, એમાં ક્યાંય બનાસકાંઠો કે પીછેહટ નહીં કરે એની ખાતરી આપણે સૌને આપવાની છે. વાવ વિધાનસભાની ચૂંટણી એ ટૂંક સમયની 10-15 દિવસની અંદર જાહેરાત થવાની છે. મને તમે આ 2 વખત ધારાસભ્ય બનાવીને છે કે લોકસભા સુધી મૂકી છે, અને વિશેષમાં આજે મારા ઠાકોર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે વાવ વિધાનસભાની 2-3 વખતની ચૂંટણી હોય કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય, એની અંદર કદાચ ઠાકોર સમાજ તો હું ઉમેદવાર હોઉં એટલે હોય, પણ સર્વ સમાજ તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે, ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે. અને વિશેષ જવાબદારીના ભાગરૂપે જ્યાં પણ આગોવાનું લાગતું હોય, બીજા તાલુકાના હોય, જ્યાં બીજા સમાજો જોડે તમારો ધર્મેલો હોય, સંબંધો હોય, યા એક એક સંબંધોનો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એમ માનજો કે આ ગેનીબેનના 3.5 વર્ષ એના હકના હતા, અને હવે ચાક ભાવ વિધાનસભા 1500-1600 એ માઇનસ ત્યારે તો એનો હક હતો. એ જે મોવડી મંડળ કે હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને આ વિધાનસભાની ચૂંટણી તમે બધા જીતાડજો. ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓની બેઠક મળી હતી ત્યારે ગિનીબેને આ વાત કરી હતી. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની 10-15 દિવસમાં જ જાહેરાત થઈ જશે એવું કહેતા પહેલા તેમણે બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો એવું કહ્યું હતું. એના પરથી વાવ બેઠકમાં કોંગ્રેસ મોવડી મંડળ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપે તેવો ગિનીબેને આડકતરી રીતે સંકેત પણ આપ્યો છે. હવે ખરેખર કોને ટિકિટ મળે છે એ જોવાનું રહેશે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.